સ્પેસિફિક લાગે છે, બ્લીડિંગ નેમી છે, તપાસમાં આવ્યા છો, આપનું શું આવે છે? મને મીડિયામાં સવારે અજાણ થતાં જ મેં મામલતદાર શ્રી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આ માહિતી લીધી છે. સ્વાભાવિક રીતે એક રાજ્ય સરકારના મંત્રી તરીકે સ્થળ વિઝિટમાં પણ હું આવ્યો છું ને જે કંઈ માહિતી છે મેં જોઈ છે. આ બધી બાબતોમાં જે સ્ટ્રક્ચર ડિઝાઇન કે સિવિલ એન્જિનિયર હેલી કોલેજની અંદર એક સારામાં સારી હેલી કોલેજ છે એના પ્રોફેસરને અહીંયા લાવી અને વહીવટીતંત્રએ જે કંઈ રિપોર્ટ લેવાનો થાય છે એ રિપોર્ટના આધારે આગળ નિર્ણય કરવામાં આવશે. સ્વાભાવિક રીતે હજી આપણને એમ લાગશે કે આમાં કોઈને કોઈ નિર્ણયમાં આપણને ક્યાંય ખામી લાગે છે, તો હાઈ પાવર રાજ્ય સરકારમાંથી કોઈને મોકલી અને ટીમ મોકલી અને આ નિર્ણય લેવામાં આવશે. પહેલાં લોકોની સલામતી જોવી એ વહીવટીતંત્રની અને સરકારની જવાબદારી છે. સાહેબ, જે રીતના મોરબી છે ભૂકંપ ઝોન 4માં આવે છે, જેને અનુલક્ષીને 4 માળના જ બિલ્ડિંગ બની શકે છે, તો જે આ રીતના બિલ્ડિંગો બની ગયા છે તો રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી શું આપણે જાણ કરવામાં આવશે? ઝોન 4, ઝોન 5 કે ઝોન 3 એ ઝોન ઉપર ટ્રેક્ટર ડિઝાઇન બને છે, માળ સાથે કોઈ લેવા દેવા નથી. 4 માળ બનાવવા કે 5 માળ બનાવવા કે 6 માળ બનાવવા કે 2 માળ બનાવવા, માળ ઉપર ટ્રેક્ટર ડિઝાઇનના આધારે હાઇટ થાય છે નક્કી. 3 માળનું હોય તો એવી રીતે એનું ટ્રેક્ચર બને છે, 6 માળનું હોય તો એનું એવી રીતે ટ્રેક્ચર બને છે. જે આ રાજ્ય સરકારની ગાઈડલાઇન છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયમો છે, તો એ રીતના શું કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિઝાસ્ટર એક્ટ આખા વિશ્વમાં બનાવવામાં ગુજરાત પ્રથમ છે અને એના આધારે જ ડિઝાઇનો બનતી હોય ને એના આધારે જ વહીવટી રીતે મકાન બાંધકામની મંજૂરીઓ દેવાતી હોય છે. જ્યારે જાણવા એવું મળ્યું છે કે મોરબીમાં મોસ્ટ ઓફ બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે, છતાં પણ હજી બિલ્ડિંગો ચાલુ છે, તો એ બાબતે કોઈ રાજ્ય સરકાર દ્વારા એમાં વહીવટી તંત્ર કે નગરપાલિકા કે મામલતદાર બધાના લેવલમાં આવતું હોય તો એમાં નોટિસ એને આપી હોય અને નોટિસને આપી હોય તો કોઈ પણ વ્યક્તિ એને અનુસરવી પડે છે. અમે એવું માનીએ છીએ કે વહીવટી તંત્રને અનાદર કોઈ કરતું ન હોય, પણ સ્વાભાવિક રીતે ક્યાંય ને ક્યાંય એવી સત્ય ધ્યાનમાં આવ્યું હોય તો અમારી બાબતોથી આપના ક્યાંયથી લેવલથી અમે ધ્યાન દોરતા હોઈએ છીએ અને એને સૂચના આપતા હોઈએ છીએ.